नमस्कार, हूँ प्रवीण यूसीसी यूनिफॉर्म सिविल कोड। शू 2024 लोकसभा चूंटणीनो एजेंडा हशे भारतीय जनता पार्टी माटे? केम के छेल्ला अमुक दिवसों थी ज्यारे पीएम मोदी अमेरिका प्रवासे हता, बाद में इजिप्त पण गया, बीजी तरफ मणिपुर हिंसा भड़की रही हती, विपक्ष ने एकजूट करवाना प्रयासों भागरूपे पटना में तमाम दिग्गजों एक साथ पण आव्या, त्यारे पण सवाल उठी रह्या हता के अनेक मुद्दाओ छे, परंतु मणिपुर हिंसा मामले पीएम मोदी मौन। परंतु पीएम मोदी ज्यारे भोपाल में भाजपा कार्यकर्ताओं ने संबोधी रह्या हता त्यारे जाहिर में उल्लेख कर्यो यूनिफॉर्म सिविल कोड नो, कह्यू के यूनिफॉर्म सिविल कोड मुद्दे विपक्ष लोगों ने गैरमार्गे दौरी रहू छे, पसमंदा मुस्लिमों से तेमना उत्थान माटे घणु बधु जरूरी छे, अने असमानता केम समानता केम न होवी जोईए, परिवारवाद पर पण खूब वरस्या, घना लांबा समय बाद एवं लाग्यू के पॉलिटिकल बेटिंग ना मूड में हता पीएम मोदी, तो तमाम वच्चे शब्द क्लियर छे। सीए एनआरसी भूतकाळ में खूब चर्चा, तो पीएम मोदी ना आ आह्वान बाद शू मानी लईए कि 2024 में भारतीय जनता पार्टी नो एजेंडा क्लियर छे? गई काले राजनाथ सिंह पीओके मुद्दे निवेदन आप्यू, आजे पीएम मोदी यूनिफॉर्म सिविल कोड नो उल्लेख कर्यो, तो 2024 में यूनिफॉर्म सिविल कोड शू बहु मोटो मुद्दो बनशे? आज मुद्दे चर्चा में मारी साथे श्रद्धा राजपूत भाजपा प्रवक्ता तरीके जोड़ाशे, स्टूडियो में अपनी साथे छे, टूंक समय में ज अपनी साथे कांग्रेस ना प्रवक्ता रत्नाबेन वोरा पण जोड़ाशे, श्रवण गर्ग अपनी साथे जोड़ाई गया छे, तमामनुं स्वागत छे। श्रद्धाबेन, आपथी शुरुआत करिए, मानी लईए कि 2024 नो एजेंडा यूनिफॉर्म सिविल कोड, केम के गईकाले पीओके चर्चा में छे, आजे क्लियर कट कह्युं अने विपक्षो माटे एम कह्युं कि विपक्ष यूनिफॉर्म सिविल कोड मुद्दे लोकोने गैरमार्गे दोरी रह्युं छे, पण बीजी तरफ विपक्ष पण ए सवाल उठावी रह्युं छे कि मणिपुर हिंसा आटली बधी वधी गई, सौथी वधु लोकोना मोत थया, छतां पण पीएम मोदी आ मुद्दे मौन छे, અને આર્ટિકલ 29 વિશે ખબર નથી એવું ઓબ્વિયસલીનું કહેવું છે, તો હવે માની લઈએ કે બીજેપી માટે 2024માં યુનિફોર્મ સિવિલ કોડ એજન્ડા અને મોટો મુદ્દો। પ્રવીણભાઈ, સૌપ્રથમ તો એ કહી દઉં છું કે 2024નું ઇલેક્શનની અંદર ત્રીજી વખત માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ બનવા જઈ રહ્યા છે, એના માટે યુનિફોર્મ સિવિલ કોડ એક એજન્ડા છે એ કહેવું બિલકુલ ખોટું છે, કારણ કે યુનિફોર્મ સિવિલ કોડ એ ભારતીય જનતા પાર્ટીની જે પોલિટિકલ એસ્પિરેશન છે કે જ્યાં હું બલિદાન મુખર્જી વો કાશ્મીર હમારા હૈ, રામ મંદિર અને યુનિફોર્મ સિવિલ કોડ એ અમારા એજન્ડાની અંદર, અમારી પંચનિષ્ઠાની અંદર હંમેશાથી રહ્યા છે। આઝાદ સ્વતંત્ર ભારતની જ્યારે વાત કરવામાં આવી છે, તો સ્વતંત્ર ભારતની અંદર જે કોંગ્રેસ છે અને વિપક્ષી પાર્ટીઓ છે, એમણે લાંબા સમય સુધી આ દેશના બંધારણનું અપમાન કર્યું છે, દેશની અંદર જે વ્યાખ્યા કરી છે ધર્મનિરપેક્ષતાની, બિનસાંપ્રદાયિકતાની, એ વ્યાખ્યા એ છે કે બિનસાંપ્રદાયિકતા નથી, ખાલી કહેવાતી ધર્મનિરપેક્ષતા છે, ખાલી એ લોકો માટે, વિપક્ષો માટે એ કહેવાતી બિનસાંપ્રદાયિકતા છે, કારણ કે તેમણે તુષ્ટિકરણની રાજનીતિ કરી છે। હું એમને બિલકુલ 100% કહું છું, શોષિતો વંચિતો અને તુષ્ટિકરણની રાજનીતિ પોતાના રાજનીતિક સ્વાર્થ માટે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં લાંબા સમય સુધી કોંગ્રેસ અને અન્ય પ્રાંતીય પાર્ટીઓ કરતી રહી છે, જે ભારતીય જનતા પાર્ટી ક્યારે કરવા નથી માંગતી, એટલા માટે ભારતીય જનતા પાર્ટી આ દેશના બંધારણને, દેશના બંધારણના આર્ટિકલ 44ને બધાને સમજે છે, અને આ દેશ જ્યારે 140 કરોડ ભારતીયોનો છે, 125 કરોડ પહેલા ભારતીયોનો હતો, આઝાદી સમય જેટલા ભારતીયો છે, એ બધાને ખાલી કહેવાતી બિનસાંપ્રદાયિકતા, કહેવાતી ધર્મનિરપેક્ષતા કે કહેવાતી ઇક્વાલિટી સમાનતાના અધિકારની વાત નથી થતી, કોંગ્રેસ ભૂલી ગયું કે શાહબાનું કેસ હતું એની અંદર શું થયું હતું, આ દેશની અંદર 370 અને 35 એની કલમ હતી, તો કાશ્મીરના લોકો એમના અધિકારોથી વંચિત હતા લાંબા સમય સુધી, ત્યાં તમે જુઓ કે એસસી સમુદાયના લોકોને એમના જે બંધારણની અંદર અધિકારો મળવા જોઈએ કે એ લોકોને રિઝર્વેશન મળવું જોઈએ, તો એસસી સમુદાયના લોકોને નથી મળ્યું, કલમ 35 એના લીધે કાશ્મીરની દીકરીઓ જ્યારે બી ભારતના કોઈ જગ્યાએ પરણે તો એમના અધિકારો છીનવાઈ જતા હતા, કઈ ધર્મનિરપેક્ષતા, કઈ બિનસામ સાંપ્રદાયિકતા, કઈ સમાનતાની વાત કર્યા છે વિપક્ષો, અને બિલકુલ ભારતીય જનતા પાર્ટી એ યુનિફોર્મ સિવિલ કોડ એ 140 કરોડ ભારતીયોની સમાનતાનો અધિકાર છે, અને એના માટે વારંવાર સુપ્રીમ કોર્ટ અને અન્ય કોર્ટ અને આપણા દેશની અંદર ગોળ એજન્ડા એટલા માટે કીધો, કેમ કે છે ને દરેક પોલિટિકલ પાર્ટી એજન્ડા ગોલ સાથે ચાલતી હોય છે, પોલિટિકલ એસ્પિરેશન છે, હું તમને કહું છું ને, પોલિટિકલ એસ્પિરેશન કઈ પાર્ટી ની નથી, ડેફિનેટલી અમારી વિચારધારા સર્વોપરી હોય છે। પ્રવીણભાઈ, હું તમને કહું છું, અમારી વિચારધારા, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, માન્ય મોદી સરકાર અને અમારી પોલિટિકલ એસ્પિરેશનની અંદર 370 35 એ
રામ મંદિર અને યુસીસી હમેશાથી રહે છે, જ્યારે અમારી પાસે મુદ્દો બનશે મોટો 2024 મુદ્દો જેને બનાવે બનાય, પણ અમારા માટે 140 ભારતીયની સમાનતા વિશે પીએમ મોદીએ કે અસમાનતા દૂર થવી જોઈએ. આમ તો સમાનતા આપણે બંધારણમાં ઉલ્લેખ છે, 56ની જાતિવાળા પ્રધાનમંત્રી જેવો બોલી શકે છે, જે રાજ્યસભામાંથી આવ્યો એ પ્રધાનમંત્રી ન બોલી શકે. ઓકે, ચલો તો પીઓકે એ તો આ વ્યૂ પણ ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર વિશે એટલી વાત ખુલીને થતી નથી, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર વિશે એટલી વાત થાય છે, ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર વિશે પણ એટલી વાત થતી નથી. એ પણ અભિન્ન અંગ હતું એક સમયે. પ્રવીણભાઈ, હંમેશા જ્યારે પણ દેશની સીમાઓની સુરક્ષા કરવાની જવાબદારી આવી છે કે અતિક્રમણને દેશની સીમાઓનું અતિક્રમણ ન થાય કે ચાઇના ન થઈ જાય, એનામાં ક્યાંય પણ ભારતની સરકારે, મોદી સરકારે ક્યાંય પણ કોઈ સમજૌતો નથી કર્યો. અમે ચીનના સૈનિકોને પણ ભારતની સેનાએ મુંતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનથી સુરક્ષા કરવાની વાત હોય તો એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક, અને એ મુદ્દે આખું વિશ્વ પણ ભારતની સાથે ઉભું રહ્યું છે એવી રાજનીતિ અને કૂટનીતિ રહી છે. અમે એક ઇંચ જમીન પણ નથી જવા દેવા માંગતા, જેમ જવાહરલાલ નહેરુજીએ કહ્યું હતું કે બંજર જમીન હૈ તો ઉસે જાને દો, અને ત્યારે ત્યારના એક નેતાએ કહ્યું હતું કે ભાઈ મારા માથા ઉપર વાળ ના હોય તો થોડી મારે મારું માથું કાપીને આપી દેવું. એ નીતિમાં અમે ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર પીઓકેની વાતનો આગળ પણ ઉલ્લેખ કરીશું. પણ ગર્ગ સાહેબ, મેં એજન્ડે કી બાત કર રહા હું, 2024 મેં ક્યાં ક્લિયર હો ગયા અભી યુસીસી, એક વક્ત પે સીએ એનઆરસી થા, કાફી બડા પોલિટિકલ માઇલેજ ભી મિલા જિન લોગો કો મિલા, લેકિન આજ જિસ તરહ સે વિપક્ષ પે બરસે નામ લેકર. ઓર દૂસરી બાત યે, ક્યા અબ હમ માન લે, ક્યુંકી મણિપુર હિંસા કે બારે મેં પીએમ મોદી મૌન હૈ એસા વિપક્ષ કહેતા હૈ, સમૂચા વિપક્ષ. અભી તો અમેરિકા કે દોરે સે વાપસ આ ગયે, લેકિન અમેરિકા કે દોરે સે આયે और जिस तरह से आज बात की विपक्ष के बारे में या फिर यूनिफॉर्म सिविल कोड के बारे में, तो यहां से क्या क्लियर कट वो मैसेज दे दिया गया कि 2024 में कौन सा मुद्दा होगा या फिर यूसीसी के इर्द गिर्द ही पूरा ये जाने वाला है आने वाले वक्त में? नहीं नहीं, यूसीसी के पक्ष में नहीं जाने वाला है. देखिए क्या है, मध्य प्रदेश में जहां वो बैठ के बात कर रहे थे भोपाल में, वहां पे 22% मुस्लिम पॉपुलेशन है, पहली चीज तो ये, और पसमंदा मुसलमान ज्यादा है वहां. और मध्य प्रदेश में 5 जिले ऐसे हैं जहां मुस्लिम वोट काफी डिसाइसिव हैं, और 7 जिले ऐसे हैं कि जहां 25% से ज्यादा सीटों पर मुस्लिम वोट इंक्रीज कर सकते हैं. तो ये बड़ा मध्य प्रदेश स्पेसिफिक उनका उद्बोधन था. यहाँ आप देखो कि वो उन्होंने मध्य प्रदेश के बारे में कुछ नहीं बोला. उनका 2 घंटे का भाषण था, 1:52 में उन्होंने मध्य प्रदेश सरकार के बारे में कुछ नहीं बोला, सरकार क्या काम कर रही है कुछ नहीं बोला, शिवराज सिंह क्या काम कर रहे हैं ये नहीं बोला. वो जो बोलते रहे वो 2-3 चीजें बोलते रहे. वो एक तो विपक्ष की जो बैठक हुई उसके बारे में बोला पटना की, उसके भ्रष्टाचार के बारे में बोला, 3 तलाक के बारे में बोला, यूनिफॉर्म सिविल कोड के बारे में बोला. और दूसरे देशों में या दूसरे राज्यों में, दूसरे देशों में पेट्रोल कितना महंगा है, महंगाई कैसी है, उसको लेकर बोला. आप अगर प्रधानमंत्री का पूरा भाषण सुने तो उसमें आपको सुन के लगता नहीं कि प्रधानमंत्री अमेरिका से आकर कुछ अभी स्थिर हो पाए हैं. उनके भाषण में कोई कंटेंट नहीं था. मतलब जो एक प्रधानमंत्री को हमने देखा, कर्नाटक में भी देखा तो और भी जगह देखा, तो अभी प्रधानमंत्री ऐसा लगता है कि भारतीय जनता पार्टी की हार को बचाने के लिए नहीं आए, वो इस बात को देखने के लिए आए हैं कि हार इतनी बड़ी नहीं हो जाए कि लोकसभा. आप देखिए प्रवीण भाई की पिछली बार, अभी जो चुनाव होने वाले हैं मध्य प्रदेश में वो दिसंबर के करीब होंगे, और फिर लोकसभा के भी होने वाले मई में, तो 3-4 महीने का ही फर्क रहेगा लोकसभा और विधानसभा में. पीछे लोकसभा में यहाँ की 29 सीट में से भाजपा को 28 सीट मिली थी. अभी देखिए कि यहां पर क्या हो जाएगा कि सारी की सारी सीटें खतरे में पड़ जाएंगी. और उसका बड़ा कारण क्या है कि
जो सिंधिया को लेकर इन्होंने मध्य प्रदेश में 2019 में सरकार बनाई थी, वो प्रयोग इनका फेल हो गया पूरा का पूरा। और मध्य प्रदेश में अब ये स्थिति हो गई है कि भारतीय जनता पार्टी को अपनी लोकसभा भी सीटें बचा नहीं पाई, और मध्य प्रदेश में अगर विधानसभा भी हारती है तो मध्य प्रदेश से लगे हुआ जो राज्य है वो गुजरात है। आप देखो कि गुजरात मध्य प्रदेश से लगा हुआ है, राजस्थान की बॉर्डर लगी हुई है, उत्तर प्रदेश की बॉर्डर लगी हुई है, छत्तीसगढ़ की बॉर्डर लगी हुई है, मध्य प्रदेश महाराष्ट्र की बॉर्डर लगी हुई है, उड़ीसा जो है छत्तीसगढ़ से लगा हुआ है, और तेलंगाना की बॉर्डर भी लगी हुई है। तो ये जो पूरा का पूरा मध्य प्रदेश का इम्पैक्ट जो है पूरे ये बीजेपी का जो वोट बैंक का इलाका है, ये जो पूरा है ना गुजरात उत्तर प्रदेश मध्य प्रदेश छत्तीसगढ़ राजस्थान, आप अभी जो ताकत है इनकी लोकसभा में वो आप देखेंगे कहाँ की ताकत है, वो मध्य प्रदेश की है, छत्तीसगढ़ की है, उत्तर प्रदेश की है, राजस्थान की है, गुजरात की है, ये ताकत है। और ये सब ताकत अभी लोकसभा में खत्म होने वाली है, उसमें बहुत बड़ा धक्का लगने वाला है। नहीं, लोकसभा से पहले हिंदी बेल्ट में, सर आपने कहा कि हिंदी बेल्ट में जो आंकड़ा राजस्थान में हो चाहे गुजरात में क्लीन स्वीप करने की बात हो, पिछले दो इलेक्शंस में लोकसभा की बात करें, तो क्या वही परपा या फिर जो एडवांटेज पहले था वो एडवांटेज क्या अब नहीं है, या फिर वो श्योर करना चाहते हैं? क्योंकि कुछ कुछ मुद्दे हैं जो मुद्दे पहले भी चर्चा में आए, लेकिन वो मुद्दे क्या बड़े फलक पर इस बार चर्चा में रहेंगे? नहीं, इस बार तो बहुत बुरी हालत है प्रवीण भाई। जो पूरे के पूरे जो बीजेपी के स्टेट्स हैं जहां से इनको सबसे ज्यादा सीटें मिलती थी, जैसे जो हिंदी स्टेट्स हैं जिसको हिंदी बेल्ट आप कहते हैं, जैसे मध्य प्रदेश छत्तीसगढ़ हिमाचल राजस्थान गुजरात और उत्तराखंड, ये जो तमाम जगह हैं यहाँ पे कर्नाटक, अब आप बताइए कि कर्नाटक में इनको पिछली बार 28 में से पिछली 25 सीटें मिली थी, राइट? तो आपको क्या लगता है कि इस बार मिलेंगी क्या? पिछली बार इन्होंने 158 में से 130 सीटें जीती थी। अब आप बताइए कि ये जो पूरा का पूरा धक्का लगने वाला है, ये जो नागरिकता कानून को लेकर मध्य प्रदेश में कोई इशू ही नहीं है, मध्य प्रदेश के मुसलमान तो कहते हैं आप लागू कर दीजिए नागरिकता कानून, कोई फर्क नहीं पड़ता है, आप ये कोई विरोध नहीं कर रहा है, ये केवल प्रधानमंत्री कह रहे हैं कि यहाँ नागरिकता कानून का समान जो यूनिफॉर्म सिविल कोड का विरोध चलता है, तीन तलाक का कोई विरोध नहीं है, कोई मुसलमान उसके खिलाफ बोलता नहीं है, कोई विपक्षी दल नहीं बोलता, आप बोलिए लागू करिए ना। ओके श्रद्धाबेन, जो मध्य प्रदेश ने हिंदी बेल्ट ની આપણે ઓવરઓલ વાત કરીએ કે લોકસભામાં જે ગર્ગ સાહેબે વાત કરી કે એડવાન્ટેજ હતો બીજેપી માટે, ગુજરાતમાં તો છેલ્લા બે ટર્મથી ક્લીન સ્વીપ કરી, પણ એ હવે કર્ણાટકની માત્ર કર્ણાટકની હાર નહીં પણ જે શું છે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી જ્યારે સુપર પાવરમાં હોય છે મેજોરિટી હોય છે પણ સમય સાથે અમુક પડકારો બદલાતા હોય છે, ઘણા બધા મુદ્દાઓ છે તેના ઉપર ચર્ચા નથી થતી, એવું નથી કે બીજેપી કરી નથી રહી સરકાર નથી કરી રહી, થાય છે પણ તેના રિઝલ્ટ અને આંકલનની પણ વાત થતી હોય છે, તો આ વખતે એટલા માટે જો મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારી આ બધા મુદ્દાઓ છે દરેક સરકારમાં હોય છે, પણ છેલ્લા 9 વર્ષના કાર્યકાળમાં હમણાં જે ઉજવણીઓ થઈ રહી છે એના સંદર્ભમાં જે ખરેખર સરકાર સામે પડકાર છે એને ઓવરલેપ કરવા માટે યુસીસી, કેમ કે ત્રિપલ તલાક સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યું સરકારે, 35A 370 ની આપણે તમે વાત કરી, એ ગયું, એ મુદ્દે વાત પણ થઈ બહુ સારી રીતે એક્ઝિક્યુટ થયું, પરંતુ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી નથી થઈ, તો આ જે મુખ્ય મુદ્દાઓ જે બચ્યા છે તેમાંનો તમે કહો કે એક એજન્ડા કે એક ગોલ અમારો બાકી છે, પણ બાકી મુદ્દાઓ પણ ઓવરલેપ થઈ જાય છે સાથે સાથે, અથવા તો વિપક્ષ એમ કહી રહ્યું છે કે મુદ્દાથી ભટકાવવાની વાત થઈ રહી છે, કાગારોડ કરવા સિવાય કોઈ છે જ નહીં વસ્તુ, અને એમને કાગારોડ કરવા દેવું હંમેશા પ્રધાનમંત્રીજી કહે છે કે ઉનકો બોલને દો હમ કામ કર દેંગે,
પ્રવીણ ભાઈ ગર્ગ સાહેબ કેટલું ગુજરાતી સમજે છે હું એ નથી મને ખબર, હું હિન્દીમાં બોલી શકું છું પણ આપણી ચેનલ ગુજરાતી છે એટલે હું આજે કન્ટિન્યુ મોટા ભાગે સમજે છે ગુજરાતમાં ઘણા લાંબા સમય ગર્ગ સાહેબે જે એક પ્રશ્ન કર્યો કે સાહેબ મધ્યપ્રદેશમાં જઈને મધ્યપ્રદેશની કેમ વાત નથી કરતા, પણ સાહેબ પ્રધાનમંત્રી છે ને આજે એઝ અ ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે ત્યાં ગયા હતા અને કારણ કે અમારો જે એક મહિનાનો 9 વર્ષનો જે પ્રોગ્રામ પૂરો થયો છે જેનો રિપોર્ટ કાર્ડ લઈને અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ એમાં આજે 27 જૂનના દિવસે બુથના કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ હતો એટલે આ એક આખો જનરલ આખા ભારતનો કાર્યક્રમ હતો, કોઈ સ્ટેટનો કાર્યક્રમ નહોતો અને મધ્યપ્રદેશના ઇલેક્શનને લઈને નહોતા ગયા એનો આ જવાબ છે. બીજી વસ્તુ કે બહુ જ સારી રીતે ગર્ગ સાહેબ એવું કહી દે છે કે બહુ કઠિન હાલત છે, તો ગર્ગ સાહેબ હું આપણે વિનમ્રતાથી જણાવવા માંગુ છું અને પ્રવીણભાઈએ પણ જે સવાલ પૂછ્યો છે પડકારોની વાત કરી છે, પડકારોની ક્યાં અમે ના પાડી છે, આ દેશની અંદર કોઈએ પણ જયારે વિકાસની રાજનીતિની વાત કરી હોય અને વિકાસ રાજનીતિનો મુદ્દો બન્યો હોય, 2014 પહેલા રાજનીતિના મુદ્દાઓ તુષ્ટિકરણ હતા, પ્રાંતવાદ હતા, જાતિવાદ હતા, વોટ બેંકની રાજનીતિ હતી, પણ અમે કોઈ સમુદાયને કોઈ વ્યક્તિને વોટ બેંક ગણીને એનું અનાદર નથી કરતા, અમે માનીએ છીએ કે વિકાસ એ સૌનો સાથ સૌનો વિકાસ હોવો જોઈએ, એટલા માટે જયારે ડાયરેક્ટ બેનિફિટ એકાઉન્ટ સિસ્ટમની અંદર પોલિસી પેરાલિસિસના યુગમાંથી બહાર લાવીને લોકોની અંદર જ્યારે અમે પૈસા ટ્રાન્સફર કરીએ છીએ ત્યારે 7.5 કરોડ ગરીબ પરિવારો અંદાજિત એક પરિવારની અંદર 3-5 લોકો રહેતા હોય તો 25-30 કરોડ લોકો જે એ બિલો પોવર્ટી લાઇનથી ઉપર આવે છે, અન્ન સુરક્ષાની વાત કરતા હોઈએ છીએ, જ્યારે અમે કોવિડની વાત કરતા હોઈએ છીએ, જ્યારે અમે આયુષ્યમાન ભારતની વાત કરતા હોઈએ છીએ, જ્યારે અમે એમએસએમઈ મુદ્રા યોજનાની વાત કરતા હોઈએ છીએ, ત્યારે કયો એવો મુદ્દો છે ગર્ગ સાહેબ હું તમારી સાથે બધી જ ડિબેટ કરવા માટે રેડી છું અને પ્રવીણભાઈ કે તમે મુદ્દાની જ્યારે વાત કરી છે તો વિકાસના મુદ્દા પર મોદી સરકારે ઘણું મોટું કામ કર્યું છે એટલા માટે એક મહિનાથી અમે જે જનસંપર્ક કરી રહ્યા છીએ લોકોની વચ્ચે જઈ રહ્યા છે ત્યાં અમને જે લોકોનો જે અભિપ્રાય મળી રહ્યો છે બુદ્ધિજીવીઓનો અભિપ્રાય મળી રહ્યો છે લોકોના ઘરો સુધી જઈ રહ્યા છે, નળ સે જલ જઈ રહ્યા છે, પ્રધાનમંત્રી આવાસ માં જઈ રહ્યા છે, બિલકુલ યુસીસી લાગુ કરવાની જ વાત છે ને અમે કીધું છે સમાન યુસીસી લાગુ કરી દો, કરી દેવામાં આવશે કારણ કે અમારા સમાનતાની વાત હોય આમાં એવું છે કે જો સોશિયલ એન્જિનિયરિંગ શ્રદ્ધાબેન તમે પણ જાણો છો તમે એક રાજકીય પક્ષના એક પ્રવક્તા તરીકે બેઠા છો આમાં એવું છે અલ્ટિમેટલી ગોલ સત્તા હોય છે રાજનીતિમાં એમાં કઈ ખોટું પણ નથી, આપણી સાથે રત્નાબેન ઓરા જોડાઈ ગયા છે, રત્નાબેન થોડા મોડા જોડાયા પણ મુદ્દો બહુ લાંબા સમય સુધી ચાલશે, વિપક્ષ કહી રહ્યું છે કે પ્રધાનમંત્રી યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે બાકી મુદ્દાઓ ભટકાવી રહ્યા છે, પણ એક મુદ્દો એ પણ છે જે અસમાનતા છે અસમાનતા દૂર થવી જોઈએ, હવે બીજેપી રાજકીય દૂરબીનથી જુએ આ મુદ્દાને કે વિપક્ષ રાજકીય દૂરબીનથી જુએ પણ રાજનીતિ તો ભરપૂર થશે હવે આ મુદ્દા પર. ધવલભાઈ પ્રવીણ આ ડિબેટ શરૂ કરતા પહેલા હું તમને આ યુસીસી નું થોડુંક આપણે બેકગ્રાઉન્ડ ઉપર લઈ જાઉં છું. આના 7 ઓક્ટોબર 2016 ના દિવસે આ યુસીસી માટે એક પ્રશ્નાવલી કાઢવામાં આવી હતી અને પ્રશ્નાવલી ઉપર પબ્લિક ઓપિનિયન લેવાનું કામ શરૂ કર્યું હતું. પછી એ પબ્લિક ઓપિનિયન ત્યારે આ અત્યારે 22nd લો કમિશન છે જે તે સમયમાં 21st લો કમિશને ઓપિનિયન મંગાવી દીધા હતા અને 2018 માં ઓલરેડી ઓપિનિયન લઈ ચુકાયેલા છે, પરંતુ હવે કારણ કે 2024 માં અહીંયા લોકસભાની ચૂંટણી આવે છે એટલા માટે આ ભારતીય જનતા પાર્ટીનું આરએસએસ નું એજેન્ડા છે કે ગમે તે રીતે ભારત દેશને સળગાવી રાખવાનું, કોઈ પણ રીતે ભારત દેશમાં શાંતિ થવા નહીં દેવાનું, ક્યારે લવ જિહાદના મુદ્દે, ક્યારે આ યુસીસીના મુદ્દે, ક્યારે હિન્દુ મુસ્લિમના મુદ્દે, ફક્ત ને ફક્ત આ ભારત દેશને ચેનથી રહેવા નથી દેવા માંગતા. ઓકે શ્રદ્ધાબેન, રત્નાબેન બીજેપી આજે વડાપ્રધાને કહ્યું કે વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યું છે, વિપક્ષ એમ કહે છે કે બીજેપી તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે, એકબીજાને તમે અરીસો દેખાડી રહ્યા છો, એટલા માટે જ હું મારી વાત કરું છું, તુષ્ટિકરણનો સવાલ જ નથી. આ તમે યુસીસી લાવવાની વાત કરો છો, આ યુસીસી લાવવાની પાછળનો તમારો મકસદ શું છે? આજે ભારત દેશમાં વિવિધતામાં એકતા છે, ભારતનું સંવિધાન આર્ટિકલ 44 માં યુસીસી ની વાત કરેલી છે, પરંતુ આર્ટિકલ
આર્ટિકલ 44 માં પણ એવું નથી કીધું કે એને લાવવું જ પડે. ભારત દેશમાં આની ઘણી બધી સમસ્યાઓ છે, એ સમસ્યા ઉપર જોવાનું કોઈને કોઈ રસ નથી. અહીંયા મણિપુર ભડકે પડી રહ્યું છે. આ તમે ઉત્તરાખંડમાં ને હિમાચલમાં એક નવું ઊભું કરી દીધું છે. ફક્ત ભારત દેશમાં જે રીતે તમે હિન્દુ મુસ્લિમની રાજકારણ કરો છો એના કારણે યુસીસી લાવ્યા છો. આજે મોંઘવારીના મુદ્દે ભારત દેશમાં ભાજપની શાખ ગીરી ગઈ છે. બેરોજગારીનો મુદ્દે તમે લોકો કઈ કરી શક્યા નથી, મોંઘવારી ઓછી કરી શક્યા નથી, અને સામાન્ય પ્રજા પીસાઈ રહી છે, ભ્રષ્ટાચાર માજે મૂકી છે. મૂળ વિપક્ષ એ કહી રહ્યું છે, વિપક્ષ જે રત્નાબેન વિપક્ષનું એવું કહેવું છે કે જે મુખ્ય મુદ્દાઓ છે એને ભટકાવવા માટે આ પ્રકારનો ઉલ્લેખ વડાપ્રધાને કહ્યો. ગર્ગ સાહેબ, કાફી કમ વખત હૈ લેકિન જો ચીજ હમને દેખી, રત્નાજી ને જો બાત કહી, જો વિપક્ષ કહે રહા હૈ કે મૂળ મુદ્દે હૈ ઉસકો ભટકાને કા કામ હો રહા હૈ, દૂસરી તરફ ક્યા વહી દૂરબીન સે દેખને કી કોશિશ હો રહી હૈ જિસમે રાજકીય રંગ જ્યાદા ઓર જ્યાદા દિખ રહા હૈ ઇસી મુદ્દે પર, યે ચાહે બીજેપી હો યા કોઈ ભી વિપક્ષી પાર્ટી હો, હરેક કી મજબૂરિયા હૈ ઓર સત્તા સાધના કેન્દ્ર મે હૈ. મેં શ્રદ્ધાબેન કા એક જવાબ દે દેતા હું. उन्होंने कोरोना की बात कही, कोरोना के काम की बात कही. उनको बोलिए कि वो एक गुजरात हाई कोर्ट का कोरोना को लेकर जो फैसला है गुजरात में वो उसको पढ़ लें. गुजरात का जो डेवलपमेंट का रोल मॉडल है प्रवीण भाई, वो उसका नाम देना चाहिए गुजरात का गोधरा रो डेवलपमेंट मॉडल. वो पूरा का पूरा हिंदू मुस्लिम रोल मॉडल है. जो इट इज टू पर्सनल गर्ग सर, आई एक्सपेक्ट के आप कोई पॉलिटिकल पार्टी के प्रवक्ता ना, बट इट इज टू पर्सनल कमेंटिंग ऑन यू ऑन जीएसटीवी. इट इज टू पर्सनल. ओके श्रद्धा बेन, आई कंडेम दोस वर्ड्स यू ओके श्रद्धा बेन. श्रद्धा बेन टेक योर वर्ड्स. ओके श्रद्धा बेन, बन्ने घनी बड़ी डिबेटो करो छो થોડા વક્ત કમ. શ્રદ્ધાબેન કો નારાજ હોને દીજે. મેં યે કહે રહા હું, આપને જો પૂછા ના કે યે મધ્યપ્રદેશ મેં ભાષણ કો લેકર, તો ઇસમે નયા કુછ નહીં હૈ. નરેન્દ્રભાઈ ને જો કહા ના, વો मध्य प्रदेश में भी हिंदू मुस्लिम करना चाहते हैं. मध्य प्रदेश में तीन तलाक का कोई मुद्दा नहीं है, यूनिफॉर्म सिविल कोड का नहीं है. उन्होंने मध्य प्रदेश के डेवलपमेंट के बारे में कोई बात नहीं कही. उन्होंने ये नहीं कहा कि गुजरात में हमने क्या काम किया, कौन सा डेवलपमेंट किया. वो ये नहीं बोलते देश में क्या डेवलपमेंट हुआ. उन्होंने केवल ये कहा कि विपक्ष की लोगों को जेल में डाल देंगे, और उन्होंने बताया किस किस को जेल में डालने वाले हैं. मेरा कहना है कि आप प्रधानमंत्री हैं, आप देश के इतने बड़े नेता हैं. गुजरात में आपने अभी 156 सीटें दिलवाई हैं, और फिर आप हिमाचल भी हार जाते हैं, पंजाब भी हार जाते हैं, कर्नाटक भी हार जाते हैं. तो आपको बात ये करना चाहिए, विकास की बात करना चाहिए. ओके, विकास की बात उन्होंने नहीं की, मैं केवल इतना कह रहा हूँ. और जो रोल डेवलपमेंट का जो मॉडल है गुजरात का, वो तो पूरा का पूरा फ्लॉप मॉडल था, उसका कोई मतलब नहीं. Okay, चलो विकास विकास का मुद्दा है, थोड़ा समय की थोड़ी पाबंदी है गर्ग साहब. 30 सेकंड શ્રદ્ધાબેન, આમાં શું છે, એક મધ્યપ્રદેશ ની ચૂંટણી પણ આવી રહી છે, વાત નહીં નકારી શકીએ. લોકસભાના પરિપ્રેક્ષ્યમાં જો વિપક્ષ એની રીતે વાત કરશે, તમે તમારી રીતે વાત કરશો, પણ એક મુદ્દો તો છે જે મુખ્ય મુદ્દાઓ છે એને બહુ ઓછી સ્પેસ મળે છે. એવું નથી, ડેવલપમેન્ટ થયું છે, પણ સામે અમુક મુદ્દાઓ સ્વીકારતા નથી. કેમ પીએમ સતત મૌન છે મણિપુર હિંસા મુદ્દે, પણ એક ગંભીર સવાલ છે. મણિપુર દેશનો જે કિસ્સો છે, મણિપુરની હિંસા પ્રત્યે નથી પ્રાઇમ મિનિસ્ટર સાહેબ મૌન, નથી ગૃહમંત્રી મૌન, એની અલગ ડિબેટ રાખો. હિંસાના મૂળ કારણોમાં બી જઈશું ને, તેમાં બી કોંગ્રેસ નીકળવાનું છે, મેં સ્ટડી કરી લીધી છે. બીજી વસ્તુ રત્નાબેન, પ્લીઝ કામ ડાઉન, 30 સેકન્ડ મારા જો તમને સાંભળતી હતી. તમે જ્યારે તુષ્ટિકરણની વાત કરો છો, તો સાહેબનો કેસ ની વાત નથી કરતા, એ તમારું તુષ્ટિકરણ છે. ત્રિપલ તલાકની વાત નથી કરતા, એ તમારું તુષ્ટિકરણ છે. 370 અને 35 એમાં જ્યારે મહિલાઓને અધિકાર નથી મળ્યો, એ તુષ્ટિકરણ છે. ખુલ્લે આમ ઓનલાઈનની રાજનીતિ કરો. રત્નાબેન, શ્રદ્ધાબેન, ધન્યવાદ. તમામ મહેમાનો જોડાયા, ધન્યવાદ. સમયનો અભાવ છે રત્નાબેન, સમય નહીં આપી શકું, થોડી ટાઈમની પાબંદી છે. ધન્યવાદ ગર્ગ સાહેબ.
तो मुद्दो हतो यूनिफॉर्म सिविल कोड नो, पण बधा ज मुद्दा एनी आसपास, जेम गोळनी आसपास मिठाई होय तेनी आसपास घणा बधा मुद्दा घूमे छे। सवाल ए छे के एजेंडा बीजेपी माटे छे अथवा तो विपक्ष यूसीसी ने कई रीते जोई रह्यो छे अथवा तो टार्गेट करी रह्यो छे, पण वडाप्रधान मोदीए जे अंदाजमां विपक्ष अने परिवारवाद मुद्दे अने यूसीसी मुद्दे जाहेरमां वात करी, શું સ્પષ્ટ સંકેત છે કે 2024 નો એજન્ડા શું હશે અથવા તો 24 માં સૌથી વધારે બોલબાલા શેની હશે? કદાચ આ જ મુદ્દા પર હજુ લાંબુ ખેંચાશે સત્તા પક્ષ તરફથી અને વિપક્ષ તરફથી। નમસ્કાર।